જેવો હું ક્વેશ્ચન લાવું તરત વિડિયો પોઝ કરી અને જાતે ગણવાનો છે અને પછી મારી રીત જુઓ અને તમારો ને મારો જવાબ મેચ કરવાનો છે એટલે સેકન્ડ થઈ ગઈ વત્તા 45 સેકન્ડ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા 8.45 ગુણ્યા 60 કરે છે તે ભૂલ પડશે આવડી જાય બેટા સિલ્વર પરથી કોપર સુધી ગાડ્યો આજ રીતે સેમ તમે નિકલ્પનું શોધી શકો કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે

માઇનસ પોઈન્ટ ચુમ્બાળીસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને ઝીરો પોઈન્ટ ચુમ્બાળીસ બંનેનો સરવાળો કરી દઈએ આપણે તો ઝીરો વોલ્ટ મળ્યું હવે જુઓ તમને ઇનોટ સેલ પોઈન્ટ ઇઠ્યોતેર મળ્યું અને ઈ સેલ પણ પોઈન્ટ છે તો નન્સનું સમીકરણ શું હતું ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ ઝીરો ઝીરો નાઇન બાય એન અને લોગ

તો એનોડ પર બેટા હાઇડ્રોજન છે આપણે જાણીએ છીએ કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ તો શૂન્ય લઈ લઈએ છે ડાયરેક્ટ એ આનો પોટેન્શિયલ થઈ ગયો કોપરનો બેટા તો કોપરનો પોટેન્શિયલ ડાયરેક્ટલી પોઈન્ટ ચોત્રીસ મળી જાય છે ડન બેટા નેક્સ્ટ એમસી ક્યુ વન નોર્મલ સીએચ થ્રી સીડબલ્યુ એચ નો અવરોધ પચીસ ઓમ છે

તો શું જવાબ આવ્યો બેટા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો છેતાલીસ આવી ગયું બેટા કે ની કિંમત આવી ગઈ છે આપણને અને કે એકમ શું થશે બેટા ધ્યાન આપજો તો અહીંયા તમે વિચારો જી સ્ટારનો એકમ મીટર ઇનવર્સ હતો બરાબર છે અને આરનો ઓમ તો ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ એટલે સાયમન અને જી સ્ટારનો એકમ અહીંયા સેમી ઇનવર્સ હતો એટલે સાયમન સેમી ઇનવર્સ આવ્યો છે ડન બેટા

તો હવે બેટા જુઓ ચાર પોઈન્ટ છ આઈ જશે અને એકમ આવશે ઓમ સેન્ટીમીટર ઇનવર્સ તુલ્ય ઇનવર્સ બરાબર બેટા ચાર પોઈન્ટ છ તમારો સાચો જવાબ છે ડન નેક્સ્ટ ક્વેશ્ચન બેટા આપેલા કોષ માટે અગેન વિટ સ્થિતિમાન એટલે તમને ઈ સેલ આપી દીધો છે ઈ સેલ આપી દીધો છે આપણને એક પોઈન્ટ બાણું

પિસ્તાળીસ તો જવાબ આવી ગયો એક આ દાખલામાં બી જુઓ તમે ઈ સેલ અને ઇનોટ સેલ બે સેલ બંને સરખા આવ્યા છે દીકરાઓ હવે બેટા જ્યારે બંને સરખા આવે ને ત્યારે યાદ રાખો કે સાંદ્રતા જો ઘાત સમાન હોય જો વીજભાર સમાન હોય તો સાંદ્રતા સમાન થાય

બરાબર બેટા આ તમારું સૂત્ર આવી ગયું તો પાવર માઇનસ્યુ બેટા બેટા સરળ સરળીક્યુ છે જુઓ તમે દાખલાઓ જ છે કન્સેપ્ટ પર આધારિત જ એમસીક્યુ છે પીગાળેલા સીયુ એન ઓ થ્રી ટાઈઝ અને એ એલ એનો થ્રી ટાઈઝના બે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય કોષને શ્રેણીમાં જોડેલા છે શ્રેણીમાં હોય એટલે વીજ પ્રવાહ સમાન અને કોષ શ્રેણીમાં કે બે હોય કે ત્રણ આ જ સૂત્ર આવે ડબલ્યુ વન ભાગ્યા ઈ વન બરાબર ડબલ્યુ ટુ ભાગ્યા ઈ ટુ હવે અહીંયા આપણે વન નંબર એલ્યુમિનિયમ વાળા કોપરવાળાને કહી દો અને ટુ નંબર એલ્યુમિનિયમવાળાને કહી દો આ સૂત્ર ખબર જ છે આપણને ફેરાડેનો બીજો નિયમ ઈ તુલ્યભાર છે હવે જુઓ બેટા હવે કહે છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી સત બે પોઈન્ટ સાત ગ્રામ એલ્યુમિનિયમ મળે છે એટલે તમને બેટા ડબલ્યુ ટુ આપી દીધું છે બે પોઈન્ટ સાત ગ્રામ હવે ડબલ્યુ ટુ પછી ઈ શું આવે તો ઈ આવે છે આણવીય દળ ભાગ્યા એન ફેક્ટર કે છન્નું પાંચસો તો ઉડી જશે એલ્યુમિનિયમનું આણવીય દળ સત્યાવીસ અને એન ફેક્ટર છે ત્રણ આવી ગયું એલ્યુમિનિયમ માટે ડબલ્યુ વન આપણને શોધવાનું કીધું છે અને એનું ઈ મળી જશે કે એમડેશ અપોન એન ફેક્ટર તો બીજી ધાતુ છે આપણી કોપર કોપરનું અણવીય દર ત્રેસઠ પોઈન્ટ પાંચ અને એનું એન ફેક્ટર આવે છે બે બેટા આ એન ફેક્ટર તમને ખબર હોવી જોઈએ કે એ એલ પ્લસ થ્રી હોય અને કોપર પ્લસ ટુ હોય એટલે એના એન ફેક્ટર એ રીતે લખાય છે હવે બસ કિંમત મૂકવાની છે જુઓ દીકરાઓ કિંમત મૂકવાની છે ડબ્લ્યુ વન શોધવું છે ઈ વન ત્રેસઠ પોઈન્ટ પાંચ ભાગ્યા બે એટલે અહીંયા ગુણ્યા બે કરી દઉં બરાબર

સીયુએસઓ ફોરના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વાપરી વિદ્યુત વિભાજન કરતાં તે વિદ્યુત વિભાજન કોષના જલીય દ્રાવણની પીએચ શું થાય છે જુઓ બેટા CuSO4 ફોરનું વિદ્યુત વિભાજન જ્યારે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વડે કરીએ ને ત્યારે પાણીનું વિદ્યુત વિભાજન થઈ દ્રાવણમાં એચ પ્લસ ભળે છે શું ભળે છે બેટા દ્રાવણમાં એચ પ્લસ ભળે છે એટલે કે દ્રાવણ એસિડિક બને છે

ब्रोमीन तो एन ऑक्सिडेशन थाय ऑक्सिडेशन आँख में वारो थे एट प्रक्रिया ऊंधी थे बी आर माइनस में बी आर टू बन सी आर माइनस इट गिव्स हाफ बी आर टू प्लस इलेक्ट्रॉन माइनस अथवा जो बदे बड़ी प्रक्रिया आपी है तो बेवाड़े गुणी ने लखी तो टू बी आर माइनस बराबर हाफ निकली गए बचसे डायरेक्टली बेटा बी आर टू

तो साथे लगता बेटा, कोश प्रक्रिया मैनस इट गिव बी आर टू प्लस टू सी एल मैनस डन बेटा तो सी एल टू प्लस टू बी आर माइनस जो विकल्प नंबर एजों जवाब है

છે તો ઝેડ ની જગ્યાએ તમે લખી શકો છો દળ ભાગ્યા ફેક્ટર ફેક્ટર ભાગ્યા પાંચસો ગુણ્યા આઈટી તો છે જ હવે જુઓ આપણે આ એન ફેક્ટર એ જ વીજભાર છે એ શોધવો છે તો એને કરતા બનાવી દો તો એન ફેક્ટર બરાબર આણવીય દળ ગુણ્યા કરંટ ગુણ્યા સમય

तान पर आधार राखे विद्युत ध्रुव प्रकृति पर आधार राखे सांद्रता पर आधार राखे तो जवाब आई गो ए द्रावक प्रकृति पर आधार राखती नहीं नेक्स्ट एमसीक्यू बेटा, बेटा प्लेटिनम विद्युत ध्रुवो वपरी ने

ન ચાલે બંને બાજુ ડન બેટા નેક્સ્ટ ઇક્વેશન બેટા સાંદ્ર એનએસીએલ ના દ્રાવણના વિદ્યુત વિભાજનના અંતે મળતું દ્રાવણ યાદ રાખો બેટા સાંદ્ર NaCl નું તમે વિદ્યુત વિભાજન કરીએ છીએ ને

બીનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ પોઈન્ટ એંશી વોલ્ટ છે સીનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ પોઈન્ટ છેતાળીસ વોલ્ટ છે ત્રણે ત્રણના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે હવે કહે છે તો તેમની રિડક્શન કરતા તરીકે વર્તણૂંકનો ક્રમ દર્શાવો તો હવે ધ્યાન આપો રિડક્શન કરતા તરીકેનો ક્રમ ત્રણેમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ રિડક્શન કરતા એટલે જેનું સૌથી ઝડપથી ઓક્સિડેશન થાય બરાબર બેટા આ બધા પણ તમને ઈઝીરો મૂલ્ય આપ્યા છે તો યાદ રાખો બેટા જેનું ઈઝીરો રિડક્શનનું મૂલ્ય ઓછું એ એનું ઓક્સિડેશન થાય અને તે રિડક્શન કરતા કહેવાય બરાબર બેટા કોનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું છે

પછી દળ શોધવાનું છે અને એનો એન ફેક્ટર આપણને ખબર જ છે નિકલ નો બે થાય ચલો કિંમત મૂકી દઈએ એમ વન આપણે શોધવાનું છે એમ વન એને કરતા બનાવી દો તો એમ વન બરાબર ઈ વન ભાગ્યા જગ્યા એ જગ્યાએ હું લખું છું દળ ભાગ્યા એનો એન ફેક્ટર બરાબર છે એને એન જ લખું છું અત્યારે નીચે ઈ ની જગ્યાએ એનું આણવીય દળ અને એનો એન ફેક્ટર અને ઇન ટુ એમ ટુ ચાલો કિંમત મૂકી દો

तो भाग्या बे, भाग्या ग्राम ग्राम आई बेटा सा विकल्प ऑप्शन नंबर ए अठावन पॉइंट पांच ग्राम बोलो क्लियर से दीकड़ाओ आटली वस्तु नेक्स्ट एमसीक्यू तरफ आगे

खाली माइनस लॉग एच प्लस बच्चों बराबर माइनस लॉग एच प्लस बराबर झीरो पॉइंट एक सौ पॉइंट फाइव नाइन चलो कैलक्युलेटर में आ गणतरी करे तबीरोइट झीरो फाइव नाइन ने राउंड ऑफ कर झीरो पॉइंट झीरो सिक्स लई शको ध्यान आपजो तो झीरो पॉइंट एक सौ अडार भाग्या पॉइंट फाइव नाइन अथवा सिक्स भी लो तो भी चले तो शूम्यू बेटा एक मिनट

છેલ્લો એમસીક્યુ વીસ મો ચલો નીચેના પૈકી કયા જલીય દ્રાવણમાં રૂટ સી વર્સિસ લેમડા એનનો આલેખ સીધી રેખા મળે નહીં બેટા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીધી રેખા મળે પણ જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય છે એના માટે હંમેશા ક મળે છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીધી રેખા મળશે નહીં

मेथड फॉलो करवी जरूरी नहीं जो विद्यार्थी पोता मौलिक शक्ति वापरी ने भी योग्य जवाब लावे तो तो अपरी सकता एन फेक्टर गुणिया छन्नू हजार पांच सौ गुणिया आई टी तो हम जुवे बेटा आर तेसठ पांच કરંટ કેટલો આપેલો છે બેટા પાંચ એમ્પિયર અને સમય કેટલો આપેલો છે ટી સમય તમને મળી ગયો છે પાંચસો ને પચીસ સેકન્ડ ભાગ્યા એન ફેક્ટર કોપર માટે એન ફેક્ટર બે હોય છે બેટા કેમકે તમે ઇક્વેશન ખબર છે સીયુ પ્લસ ટુ અને બે ફેરાડે ઇલેક્ટ્રિસિટી મળે એ ટુ ઈ માઇનસ ત્યારે એ એક મોલ કોપર આપે છે તો હવે બેટા જુઓ ત્રેસઠ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચસો પચીસ

બે વસ્તુ પૂછ્યું છે પહેલું પૂછ્યું છે તમને કે એક એજી એનો થ્રી નું જલીય દ્રાવણ પણ એ પણ સિલ્વરના ઇલેક્ટ્રોડ વડે ધ્યાન આપજો એજી એનો થ્રીનું જલીય દ્રાવણ અને એ પણ સિલ્વર ના ઇલેક્ટ્રોડ વડે એટલે સક્રિય વિદ્યુત ધ્રુવ વડે કરવામાં આવે તો ધ્યાન આપજો અહિયાં આપણે એજી એનો થ્રીનું દ્રાવણ લઈ લીધું અને એમાં સિલ્વરના સક્રિય વિદ્યુત ધ્રુવ ડુબાડી દીધા

तो बेटा अशुद्ध सिल्वर जो एनोड पर होने शुद्ध सिल्वर जो कैथोड पर हो तो आ प्रक्रिया उपयोग अशुद्ध सिल्वर शुद्ध सिल्वर मेलवा थे છે ક્લિયર તો આમાં નીપજ તરીકે સિલ્વર સિવાય બીજું કશું જ નથી મળતું અને મેન આ પ્રક્રિયાનો ઉપયોગ શું છે તો અશુદ્ધ સિલ્વરમાંથી શુદ્ધ સિલ્વર મેળવવા થાય છે હવે એચ ટુ એસોફોરના મંદ અને જલ્ય દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે વિદ્યુત વિભાજન તો વાસ્તવમાં બેટા એચ ટુ એસોફોરનું મંદ દ્રાવણ લો ને તો એ વાસ્તવમાં મંદ અને જલ્ય લખવું જોઈએ તો વાસ્તવમાં પાણીનું જ વિદ્યુત વિભાજન થશે કોનું વિદ્યુત વિભાજન થશે પાણીનું જ વિદ્યુત વિભાજન થશે હવે પાણીના વિદ્યુત વિભાજન માટે તમને એનોડ અને કેથોડના સમીકરણ લખતા આવડવા જોઈએ એનોડ ઉપર તમે જાણો છો તે પ્રમાણે પાણી પ્રક્રિયા કરે છે અને ત્યારે તેમાંથી ઓટું ઉત્પન્ન થાય છે જોડે ટુ એચ પ્લસ અને બે ઇલેક્ટ્રોન તો આ રીતની પ્રક્રિયા થશે તો મેઇન નીપજ ઓક્સિજન વાયુ એનોડ પર મળે છે અને કેથોડ પર પણ આ જ પાણી પ્રક્રિયા કરે છે અને એ કેથોડ પર પ્રક્રિયા કરી તમને એચ ટુ ગેસ આપે છે વધતા ટુ ઓએચ માઇનસ મુક્ત કરે છે પણ એ બે ઇલેક્ટ્રોન એને મેળવવા પડશે જેથી એચ ટુ ગેસ આપે છે અને ટુ ઓએચ માઇનસ મળે છે તો આ મહિના તમે લખી શકો શું નીપજ મળી બેટા એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર તમને હાઈડ્રોજન વાયુ મળે છે તમે રીઝન લખી શકો કે સલ્ફેટનું આયનનું રિડક્શન પોસિબલ જ નથી

निकल प्लस टू झीरोइट एक सौ साइठ भाग्या ए जी प्लस जीरो पॉइंट जीरो जीरो टू नर्ग तो शू आई जाओ वन पॉइंट जीरो फाइव माइनस जीरो पॉइंट जीरो टू नाइन फाइव हमें जुओ आ गणतरी करे कैलक्युलेटर में आप आ गणतरी करे जीरो पॉइंट एक सौ साइठ भाग्या जीरो पॉइंट जीरो झीरो टू भाग्या झीरो पॉइंट झीरो झीरो टू तो जवाब मे चालीस हजार तो आने बेटा शांति लख ली सकिए हम जुवे दीक हम जुवे बेटा तो वन पॉइंट जीरो फाइव माइनस जीरो जीरो टू नाइन फाइव आ लॉग हूँ कऊ खोली लॉग टू बे घात

એકાણું બેતાલીસ આ તમારો બેટા ઈ સેલ આવી ગયો વોલ્ટેજમાં આ બી માર્કમાં છે નેક્સ્ટ દાખલો બેટા જે ત્રણ માર્કમાં પૂછાઈ શકે સેમ એવો ને એવો જ છે નંડ સમીકરણ લખો અને પોટેન્શિયલ તારવો તો આ દાખલો બહુ જ ઈઝી છે ખાલી તમારે ઈ નોટ સેલ ગણવો પડશે અને સેમ એનો એજ હોવાથી આ હું સેલ્ફ આપું છું

પહેલી વસ્તુ આર વન સો ઓમ આપેલો છે ત્યારે એનું સાંદ્રતા મોલારિટી વન કે સી વન કહી દો એ હતી તમારી ઝીરો પોઈન્ટ વન મોલર હવે કે છે જો કોષમાં આટલા મોલર દ્રાવણ વડે ભરીએ એટલે સી આપી દીધું એ જ કોષમાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ મોલર બરાબર તો આ દ્રાવણનો અવરોધ આર ટુ વધીને પાંચસો વીસ ઓમ મળી ગયો

ઝીરો પોઈન્ટ ચોવીસ એક્યાસી અને એકમ આવી જશે બેટા સાયમન મીટર ઇનવર્સ સાયમન મીટર ઇનવર્સ આવડી જાય છે બેટા આટલું હવે બેટા કેટું મળ્યું પણ હજુ મોલર વાહકતા બાકી છે તો એનું સૂત્ર પણ બહુ સરળ છે બેટા મોલર વાહકતા બરાબર વાહકતા ભાગ્યા સાંદ્રતા અને ગુણ્યા હજાર

ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ભાગ્યા એક હજાર મળી ગયું બેટા જે મોલર વાહકતા છે એ મળે છે આપણને સાત એકમ ઇમ્પોર્ટન્ટ છે બેટા તો આનો આવશે સાયમન મીટર ઇનવર્સ મોલ ઇનવર્સ બરાબર છે ડન છે તો આ તમારી મોલર વાહકતા પણ મળી ગઈ આ કિસ્સા માટે વાહકતા પણ મળી ગઈ અને બેટા મોલર વાહકતા પણ મળી ગઈ જે શોધવાનું હતું આવડી જાય નજર નાખી લો આ દાખલો ચાર માર્કમાં પૂછાય છે હવે આગળ જોઈએ બેટા નેક્સ્ટ દાખલો એ છે ત્રણ વિદ્યુત વિભાજ્ય કોષ એ બી અને સી જેને અનુક્રમેશ દ્રાવણ છે શ્રેણીમાં જોડેલા છે ત્યારે સિલ્વર આપણને મળે છે આટલું તો એક પોઈન્ટ પાંચ એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો છે તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે તો સૌથી પહેલાં સિલ્વર માટે ડબલ્યુ બરાબર ઝેડ આઈટી યુઝ કરી સમય મેળવી લઈએ અને પછી બેના દળ પૂછ્યા છે તો એ બી કરી લઈએ તો સૌથી પહેલાં બેટા આપણે સૂત્ર વાપરીએ છીએ સિલ્વર માટે ડબલ્યુ બરાબર ઝેડ આઈ ટી અને ઝેડની જગ્યાએ હું લખું છું આળવીય દળ

તો સમય તમને મળી જાય બેટા જુઓ સિલ્વરનું દળ એક પોઈન્ટ પિસ્તાળીસ આપ્યું છે આઠ યુ આપેલું છે અને ગુણ્યા કરંટ તમને આપી દો છે એક પોઈન્ટ પાંચ એમપી તો આના પરથી તમને સમય મળી જાય જુઓ દીકરાઓ આના પરથી આપણને સમય કઈ રીતે મળે એક પોઈન્ટ પિસ્તાળીસ છન્નું હજાર પાંચસો ભાગ્યા એકસો આઠ ભાગ્યા એક પોઈન્ટ પાંચ તો આપણને મળી ગયો બેટા આઠસો ત્રેસઠ પોઈન્ટ સેકન્ડ આઠસો સેકન્ડ માટે કરંટ આપવો પડશે હવે જુઓ બેટા બેના દર શોધવાના છે કોપર ને નિકલનું તો હવે હું સૂત્ર લખું છું જુઓ દળ ઓફ સિલ્વર દળ ઓફ કોપર अपॉन ई ऑफ कोपर तुल्य बार बराबर दल ऑफ सिल्वर भागिया ई e ऑफ सिल्वर सही जाए बेटा गुणोत्तर से टाइम चले छे ई e, तो एम बाय ई बराबर अचल हम दल ऑफ कोपर ने करता बनाई दो आमा थी तो दल ऑफ कोपर बराबर दल ऑफ सिल्वर जो मूँ गुणिया

પોઈન્ટ ઓગણ ચાલીસ ગ્રામ એ નિકલ મળ્યું હશે બરાબર બેટા આવડી જાય તો આ આ રીતે તમે ચાર નો દાખલો ગણો તો સો ટકા તમને ચારમાંથી ચાર મળે નજર નાખી લો હવે બેટા આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશન સુપર થર્ટી નો કે ભાઈ એને સીએલ એચસી એનએસી સોડિયમ એસિટેટ એના લેમડા ઝીરો એમના મૂલ્ય અનુક્રમે ત્રણ આપેલા છે

તો જુઓ બેટા એકાણું માઈનસ એકસો છવ્વીસ પોઈન્ટ પોઈન્ટ પાંચ અને એકમ શું આવશે બેટા ત્રણસો નેવું પોઈન્ટ નો બેટા ખાસ ધ્યાન આપજો સીમિત મોલર વાહકતા છે એટલે એનો એકમ આવે બેટા સાયમન સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ

भाग्या जीरो जीरो बसो एकतालीस चलो तो कैल्क्यूलेटर वी का दस माइनस तो डीवाइडज कर दई डायरेक्ट डिवाइडेड बार झीरो डबल जीरो बसो एकतालीस तो बेटा अपन ध्यान आपजो बतरीसो ने छोते चौतरीस પણ ગુણ્યા દસ ની માઇનસ બે છે એટલે ભાગ્યા તો સોઈન્ટ મળે છે અને એકમ સાયમન સેમી મોલ ઇનવર્સ તો આ બેટા તમને લેમડા એમ મળ્યું હજુ હવે આપણે બેટા આલ્ફા શોધવો પડશે અને પછી કે એ મળશે તો આલ્ફા માટેનું સૂત્ર છે આલ્ફા બરાબર લેમડા એમ ભાગ્યા લેમડા ઝીરો એમ

તો કી પોઈન્ટ એ છે આમાં બેટા કે એફી જે છે એ શરૂઆતમાં ઓક્સિડેશન પામી એફી પ્લસ ટુમાં રૂપાંતર થાય છે અને પછી વધારે આ એફી પ્લસ ટુ છે એ એફી પ્લસ થ્રીમાં પણ રૂપાંતર થાય છે આ એક કી પોઈન્ટ છે સાથે સાથે શારનું સૂત્ર મહત્ત્વનું છે શારનું સૂત્ર છે બેટા એફી ટુ થ્રી ડોટ એક્સ એચ ટુ અને સાથે સાથે એમાં બેટા એનોડની ઓક્સિડેશન તો લખી દીધું છે રંગ કરવું ઇનેમલ કરવું કેમિકલ લગાડી દેવા અથવા ગેલ્વેનાઇઝ કરવું અથવા બલિદાન આપનાર એનોડ તરીકે અન્ય ધાતુના ચોસલા ફિટ કરવા તો આમાંથી કોઈ પણ બે મુદ્દા લખી શકો ચોરસા જે બલિદાન આપનાર એનોડ કહેવાય છે એ વાળો મુદ્દો આટલું લખી દો તમે તો સો ટકા ચાર માંથી ચાર માર્ક મળે વિસ્તૃત થોડું લખવું પડે ક્લિયર બેટા